સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રની મહારાષ્ટ્રની સ્થિતિ અત્યારે દેશમાં સૌથી વધુ ખરાબ છે જોકે મહારાષ્ટ્રમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉન નહીં લાગે જી હા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે આંગે જાહેરાત કરી તેમણે જાહેરાત કરી કે આજે રાત્રે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી કડક પ્રતિબંધો રહેશે આજથી 1 મે સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તો ગ્રોસરી ફ્રૂટ શાકભાજી ડેરી બેકરી કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ ચાલુ રહેશે જો કે વિમાન ટ્રેન ટેક્સી રિક્ષા અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ચાલુ રહેશે ઇ કોમર્સ સેવાઓ પેટ્રોલ પંપ ચાલુ રહેશે બેંકોમાં કામકાજ પણ ચાલુ રહેશે જો કે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા અપીલ કરવામાં આવી છે હોટલો ફક્ત ટેક અવે અને હોમ ડિલિવરી જ કરી શકશે તો કાર્ડધારકોને 3 મહિના સુધી મફત રાશન સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે બાર સ્પા સલૂન બ્યુટી પાર્લર સિનેમાઘર સભાગૃહો અને બગીચાઓ પણ બંધ રાખવાના આદેશ અપાયા છે આ સાથે જીમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બંધ રહેશે તો ફિલ્મો અને સિરિયલ્સના શૂટિંગ પણ નહીં થઈ શકે તમામ શોપિંગ મોલ પણ બંધ કરવાના આદેશ અપાયા છે